દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે હું પ્રતાપ ચાવ અમારી આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા આજ રોજ જામનગર લોકસભા બારના ઉમેદવાર તરીકે શ્રી મુરુભાઈ કંડોરિયાને જાહેર કરેલ છે તેની સાથે હાલારમાં ખુશીની હેલી છવાઈ ગઈ હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં શ્રી મુરુભાઈ કંડોરિયા તારીખ 4/4/2019 નામાંકન પત્ર ભરશે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ તેમજ હેતુ મિત્રોને પધારવા આમંત્રણ પાઠવેલ છે એકદમ લોકોને આક્રોશ છે અને લોકોને એવી લાગણી છે કે અમારો એવો પ્રતિનિધિ હોય કે જે અમારા હક અને અધિકાર અમારા સુધી પહોંચાડે અમારી વાત છે યોગ્ય સ્તરે રજૂ કરે અને એ વાતનો યોગ્ય રીતે નિકાલ આવે એવું લોકો લોકશાહીમાં ઈચ્છી રહ્યા છે અને આ સરકારથી લોકો અનેક પ્રશ્નોથી ચિંતિત છે 2014ની પરિસ્થિતિ અને 2019ની પરિસ્થિતિનું તમે સર્વેયુ કરો તો તમને ખબર પડે કે લોકોને કેટલી બધી પ્રશ્નોની યાચના છે કેટલી બધી મુશ્કેલીઓ છે અને મુશ્કેલીઓમાં લોકો ઈચ્છે છે કે આમાં આ રસ્તો નીકળે ખેડૂત હોય શ્રમજીવી લોક હોય સામાન્ય માણસ હોય સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય કે યુવાન જે ભણી ગણીને કંઈક એના કુટુંબ માટે કરે એવી એની લાગણી અને ભાવનાની ફરજ હોય એવા બેકાર લોકો હોય અનેક સમસ્યાઓ અનેક પ્રશ્નો લોકો ઈચ્છે છે કે અમારા પ્રતિનિધિ દ્વારા ઉકેલ થાય અને એના માટેની ચિંતા કરનારા કોઈ પણ આગેવાન છે અમારા પ્રતિનિધિ ચૂંટાય સર ગોળભાઈ ખાસ કરીને તમે કોંગ્રેસ માટે મત માંગવા જશો તમારો મુદ્દો શું હશે લોકો શા માટે કોંગ્રેસને મત આપે લોકો કોંગ્રેસને મત એટલા માટે આપશે કે ખેડૂતોના પ્રશ્નો એટલા બધા છે કે ખેડૂતોને પાક વીમો મળ્યો નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા નથી યુવાનોને સરકારે એમ કીધું હતું કે 2 કરોડને અમે 10 વર્ષે રોજગારી આપશું એ રોજગારી મળી નથી જે જમીનનો ધંધો કરે એસ્ટેટનો ધંધો કરે છે સરકારે રેરા અને અનેક કાયદા નાખ્યા જેને કારણે આજે એસ્ટેટનો ધંધો સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે ખેડૂતોના ખેતરમાં ક્યાંય સિંચાઈના પાણી મળ્યા નથી લાઇટ મળી નથી યુવાનોને રોજગારી મળી નથી સરકારે એમ કીધું હતું કે અમે 15 કરોડ રૂપિયા 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આપશું એવું કંઈ પણ થયું નથી આવી તો અનેક સમસ્યાઓ અનેક પ્રશ્નો અમે તમને ઠપાટ મારીને સરકાર કહેતી હતી કે અમને 1500 રૂપિયા કપાસના આપશું 1200 રૂપિયા મગફળીમાં આપશું આજે તમે ખ્યાલ છે કે મગફળીનો ભાવ છે એ 750 રૂપિયા છે કપાસનો ભાવ છે 1000 રૂપિયા આસપાસનો છે આ બધી જે સમસ્યાઓ છે એ આમ સમસ્યા છે અને સામાન્ય પબ્લિકની સમસ્યા છે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને લોકો અમને મત આપશે